आहिर समाज द्वारा द्वारका में रमानार आहिराणी महाराज संदर्भ में उपलेटा में 1000 आहिर बहनों द्वारा डेमो रास नो कार्यक्रम योजायो। जय द्वारका थी हूँ तेजल चंद्रवाड़िया उपलेटा जिलो राजकोट। अखिल भारतीय आहिराणी महाराज संगठन द्वारा 23 અને 24 ડિસેમ્બર ના રોજ દ્વારકા માં એક મહારાસ નું જે માત્ર બહેનો ને આયોજિત છે એવું સરસ ભગીરથ કાર્ય થઈ જવા રહ્યું છે અને તે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે। અમારા આ બહેનો દ્વારા પરંપરા પોશાક માં ત્યાં બહેનો બહોળી પ્રકાર માં લગભગ 37,500 અત્યારે બહેનો એ ફોર્મ ભરેલા છે તો બધા બહેનો એક સાથે ત્યાં આયોજન છે અને અમારો એક છે વિચાર કે અમારી બહેનો છે જે અમારે આહિર જ્ઞાતિ માં જે પેટા વિભાગ છે એ તોડી એક સાથે અમે રાસ રમીએ અને અમારો ભાવ છે કે 1000 વર્ષ પહેલા જ્યારે કૃષ્ણ આવી રીતે રમ્યા હતા। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને। તો આપ જાણો છો કે દ્વારકામાં 23 અને 24 ડિસેમ્બરે મહારાસ યોજાવા જઈ રહ્યો છે તો એ અંતર્ગત આજે ઉપલેટામાં મહારાસનો ડેમો થયો છે તો એમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો અને આશરે 900,000 જેટલી બહેનોએ સરસ રીતે આપણા ટ્રેડિશનલ પોશાકમાં ભાગ લીધો અને ખૂબ સરસ બહેનોનો સાથ સહકાર અમને રહ્યો અને ઉપલેટાના જે આગેવાનો છે ભાઈઓ એમનો પણ બહેનોને પૂરો સાથ સહકાર હતો તો બધા બહેનો અને આગેવાન સ્ત્રીઓ બધાનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે ડિસેમ્બરમાં જ્યારે આપણે રાસરમમાં જઈએ ત્યારે પણ તમે બહેનો અને ભાઈઓ બધા આવી જ રીતે સાથ સહકાર બધાને આપતા રહો અને આપણો મહારાસ એક વર્લ્ડ રેકોર્ડ જે થવા જઈ રહ્યો છે તો આપણે તેને એકદમ સારી રીતે સરસ રીતે બધાનો સાથ હોય તો આપણે સરસ રીતે આપણે આયોજન કરી શકીએ કે આપણે ડેમો રાસનું એટલે આપણે એ જ મિનિંગ છે કે ડેમો રાસ એ કરવાથી ફાયદો થાય કે બહેનોને ત્યાં કઈ રીતે રમવું છે ત્યાંના કયા નિયમો છે એ નિયમ આજે ફંક્શન છે આ મહારાસ છે એનું આયોજન કરેલું અને એને સફળતાપૂર્વક એ લોકોએ પાર પાડેલ છે એ બધા જ બહેનોને કે જેઓએ ઉપલેટા તેમજ આસપાસના વિસ્તારમાંથી અત્રે ઉપસ્થિત રહી ગોષ્ઠીર ભાગ લઈ આજના આ મહારાસને સફળ બનાવ્યો એ માટે સૌને હું ખૂબ ખૂબ સમસ્ત આહિર સમાજ ઉપલેટા વતી અભિનંદન પાઠવું છું અને તમામ આગેવાનો ભાઈઓ બહેનો એ બધાએ ખાસ રસ લઈ સમય લઈ અત્રે ઉપસ્થિત રહ્યા એ સૌનો પણ હું સમસ્ત આહિર સમાજ ઉપલેટા વતી આભાર માની મારી વાતને પૂરી કરું છું। અસ્તુ જય। માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે। જય દ્વારકાથી હું તેજલ ચંદ્રવાડિયા ઉપલેટા જિલ્લો રાજકોટ। અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા 23 અને 24 ડિસેમ્બરના રોજ દ્વારકામાં એક મહારાસનું જે માત્ર બહેનોને આયોજિત છે એવું સરસ ભગીરથ કાર્ય થઈ જવા રહ્યું છે અને તે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે। અમારા આ બહેનો દ્વારા પરંપરા પોશાકમાં ત્યાં બહેનો બહોળી પ્રકારમાં લગભગ 37,500 અત્યારે બહેનોએ ફોર્મ ભરેલા છે તો બધા બહેનો એક સાથે ત્યાં આયોજન છે અને અમારો એક છે વિચાર કે અમારી બહેનો છે જે અમારે આહિર જ્ઞાતિમાં જે પેટા વિભાગ છે એ તોડી એક સાથે અમે રાસ રમીએ અને અમારો ભાવ છે કે 1000 વર્ષ પહેલા જ્યારે કૃષ્ણ આવી રીતે રમ્યા હતા તો આ કળિયુગની અવરત કાઢી રહ્યું છે કૃષ્ણ અમારે રાસ રમ જરૂર આવ અમારી એવી આશા। તો એ એક ઝાંખી પર અમે ઉપલેટામાં મહારાસનો ડેમો હતો કારણ કે અમારે ત્યાં નિયમો છે તે નિયમોનું પાલન કરવું કેવી રીતે કરવું એ માટે અમે ઉપલેટ એક ડેમો રાસનું આયોજન કર્યું હતું। બહોળી પ્રકારમાં બહેનોની સંખ્યા ભેગી થઈ હતી 1000થી ઉપર પણ બહેનો ત્યાં રાસમાં ભાગ લીધો તો આવું કાર્ય અમારું દ્વારકા પર થઈ જાય જમસા છે અમારે બધા બે નમ્ર વિનંતી કે આવે દ્વારકા અને સાથે રાસ રમીએ। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને। તો આપ જાણો છો કે દ્વારકામાં 23 અને 24 ડિસેમ્બરે મહારાસ યોજાવા જઈ રહ્યો છે તો એ અંતર્ગત આજે ઉપલેટામાં મહારાસનો ડેમો થયો છે તો એમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો અને આશરે 900,000 જેટલી બહેનોએ સરસ રીતે આપણા ટ્રેડિશનલ પોશાકમાં ભાગ લીધો અને ખૂબ સરસ બહેનોનો સાથ સહકાર અમને રહ્યો અને ઉપલેટાના જે આગેવાનો છે ભાઈઓ એમનો પણ બહેનોને પૂરો સાથ સહકાર હતો તો બધા બહેનો અને આગેવાન સ્ત્રીઓ બધાનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે ડિસેમ્બરમાં જ્યારે આપણે રાસરમમાં જઈએ ત્યારે પણ તમે બહેનો અને ભાઈઓ બધા આવી જ રીતે સાથ સહકાર બધાને આપતા રહો અને આપણો મહારાસ એક વર્લ્ડ રેકોર્ડ જે થવા જઈ રહ્યો છે તો આપણે તેને એકદમ સારી રીતે સરસ રીતે
બધાનો સાથ હોય તો આપણે સરસ રીતે આપણે આયોજન કરી શકીએ. એ આપણે ડેમોરાસનું એટલે આપણે એ જ મિનિંગ છે કે ડેમોરાસ એ કરવાથી ફાયદો થાય કે બહેનોને ત્યાં કઈ રીતે રમવું છે, ત્યાંના કયા નિયમો છે, એ નિયમો ખાસ જાળવી રાખે કે આપણે સરસ રીતે વર્તુળ બનાવી રાખીએ. અલગ અલગ જિલ્લા વાઇઝ ત્યાં આપણે ડેમોરાસમાં હશે તો આ જિલ્લા વાઇઝ આપણે કરવાનું એ જ મહત્વ છે કે બધા જિલ્લાના બહેનોને ખ્યાલ આવે કે આપણે ત્યાં કઈ રીતે રમવાનું છે, ત્યાં મોબાઈલ એલાઉડ નથી, મૌન રેલીમાં આપણે રહેવાનું છે, મૌન પાળવાનું છે, એક દિવસનો આપણે ઉપવાસ કરવાનો છે. તો આ બધી માહિતી આપણી આહિરાણી બહેનોને ખબર પડે એટલા માટે આપણે આ ડેમોરાસનું આયોજન કરીએ છીએ. તો આ ડેમોરાસ આપણે જે ઉપલેટામાં કર્યો તો એ ખૂબ સરસ રહ્યો. તો બધા બહેનોનો ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે બધા મદદ કરતા રહો અને ડિસેમ્બરમાં આપણે દ્વારકા આવી જ રીતે મળીએ બધા. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. હું પ્રવીણભાઈ ભેડા, પૂર્વ પ્રમુખ સમસ્ત આહિર સમાજ ઉપલેટા. આજરોજ ઉપલેટા ખાતે સમસ્ત ભારતીય અખિલ ભારતીય આહિરાણી મહારાસ નું જે ડેમો જે સંગઠન રાસ જે હતું એનું આયોજન કરવામાં આવેલું અને એમાં આશરે 1000 બહેનોએ હોશપૂર્વક ભાગ લીધો અને એટલું સફળતાપૂર્વક બહેનો દ્વારા સંચાલિત આ કાર્યક્રમ હતો. તેમાં ભાઈઓનો બહુ મામૂલી યોગદાન છે પણ બહેનોએ પોતે પોતાની રીતે સમગ્ર આ જે ફંક્શન છે આ મહારાસ છે એનું આયોજન કરેલું અને એને સફળતાપૂર્વક એ લોકોએ પાર પાડેલ છે. એ બધા જ બહેનોને કે જેઓએ ઉપલેટા તેમજ આસપાસના વિસ્તારમાંથી અત્રે ઉપસ્થિત રહી હોશભેર ભાગ લઈ આજના આ મહારાસને સફળ બનાવ્યો એ માટે સૌને હું ખૂબ ખૂબ સમસ્ત આહિર સમાજ ઉપલેટા વતી અભિનંદન પાઠવું છું અને તમામ આગેવાનો ભાઈઓ બહેનો એ બધાએ ખાસ રસ લઈ સમય લઈ અત્રે ઉપસ્થિત રહ્યા એ સૌનો પણ હું સમસ્ત આહિર સમાજ ઉપલેટા વતી આભાર માની મારી વાતને પૂરી કરું છું. કસ્તુ જય.